સુરતના સિટી રોડ ઉપર મોર્નિંગ વોક કરતી એક વૃદ્ધાને અજાણી કારે અડફેટે લેતા મોત નીપજ્યું હતું વૃદ્ધા આશાબેનના બે દીકરા અને પતિ ત્રિલેંશ્વર સોમનાથ મંદિરના પૂજારી હોવાનું સામે આવ્યું છે વહેલી સવારે બનેલી હિટ એન્ડ રન કેસમાં મોતને પેટેલા વૃદ્ધાને લઈને કટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે દસ દિવસમાં આ રોડ ઉપર બીજો મોટો અકસ્માત થયો હોવાનું પૂજારી પરિવારે જણાવ્યું છે પોલીસે જણાવ્યું હતું કે વહેલી સવારની આ વાત છે એક વૃદ્ધાને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લઈ ભાગી ગયું હોવાનું જાણવા મળ્યું હતું ઘટના સ્થળે વૃદ્ધાનો મૃતદેહ મળ્યો હતો તપાસ કરતા મન્નાર આશાબેન ગોવિંદભાઈ દવે હતા જેનો પરિવાર સોશિયલ સર્કલ પાંસેના મંદિરમાં પૂજારી છે હાલ તપાસ ચાલી રહી છે લગભગ ઘટના સીસીટીવીમાં કેદ હોય તેની પણ તપાસ કરીશું મૃતકના પુત્ર ધર્મેશભાઈ જણાવ્યું કે મમ્મી છેલ્લા દસ વર્ષથી મોર્નિંગ વોક પર જતા હતા આજે અચાનક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો અને ખબર પડી કે કોઈ વાહન મમ્મીને અડફેટે લઈ ભાગી ગયું હતું ઘટના સ્થળે આવતા મમ્મીનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું હતું પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે બે ભાઈઓ અને પિતા તેલેંક્ષ્વર સોમનાથ મંદિરમાં પૂજારી તરીકે સેવા આપે છે